बनासकांठा जिल्लामां डीसा तालुका पंचायतना प्रमुख फरी एक वार कठपुतळी होवानुं साबित थयुं छे। जेमां आजे तालुका पंचायतनी साधारण सभा योजाया बाद पत्रकारो द्वारा पूछवामां आवेला एक पण प्रश्ननो जवाब प्रमुख आपी शक्या नहोता अने सभामां थयेल चर्चा अने ठरावो बाबते पण पोते जाणे कई समजता न होय के ख्याल न होय तेवुं वर्तन कर्युं हतुं। डीसा तालुका पंचायत में आज चालू बोर्ड की छेल्ली साधारण सभा योजाई हती, जेमा तालुका पंचायत प्रमुख जीजाबेन बोकरवाड़िया अध्यक्षस्थाने योजायेली आ सभामां अनेक ठरावों बाबते चर्चा थई हती, जेमा खास करीने तालुका पंचायत में ज थयेला दबाण दूर करवा बाबते प्रमुख सहित सभ्योए विरोध दर्शावी दबाणो यथावत राखवा माटे वात करी हती। आ सिवाय छेल्ला 15 वर्षथी ड्राइवर तरीके नौकरी करता ड्राइवरनी छूटो करवा माटेना ठरावमां प्रमुख सहित तमाम सभ्योए बहाली आपी हती। વધુમાં તાલુકા પંચાયતના કરોડો રૂપિયાનો સ્વભંડોળ 5 વર્ષમાં ક્યાંય ઉપયોગમાં લીધેલ નથી અને હવે આ બોર્ડની અંદર કરોડો રૂપિયા માત્ર 2 મહિનામાં વાપરવા માટેની બહાલી આપવામાં આવી હતી। જો કે આ બોર્ડે પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત પ્રમુખના ચેમ્બરમાં જતા ચેમ્બરમાં તેમના પતિ પ્રમુખની ખુરશીમાં બેસી નાસ્તાની જફાયત માણી રહ્યા હતા। જો કે બાદમાં મીડિયાએ સવાલો કરતા પ્રમુખ પતિ રવાના થયા હતા અને પ્રમુખ જીજાબેને આવતા તેમણે અનેક સવાલો કર્યા હતા। જો કે કઠપુતળી બનેલા જીજાબેન એક પણ સવાલનો જવાબ આપી શક્યા ન હતા। તો કે દબાણ દૂર કરવા બાબતે પણ ખુલાસો આપીને હતો કે ડ્રાઈવરને છૂટા કરવા બાબતે પણ જવાબ આપવાનું ટાળ્યું હતું। ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકા પંચાયતમાં મોટી સંખ્યામાં પાક્કા દબાણો થઈ ગયા છે અને લોકો તાલુકા પંચાયતની જમીન પર દુકાનોની હટડીઓ ચલાવી રહ્યા છે, ત્યારે આવા દબાણો દૂર કરવાને બદલે તાલુકા પંચાયત પ્રમુખે જ દબાણ ન હટાવવા માટે સંમતિ આપતા દબાણદારો પાસેથી પત્રમ પુષ્પમનો વ્યવહાર કરતા હોવાનું પણ સભ્યમાં ચર્ચાઈ રહ્યું હતું। મીડિયાના સવાલ જુઓ અને પ્રમુખના જવાબ પણ સાંભળો। તાલુકા પંચાયત ની પ્રમુખ મીટિંગ તો બધા વળી આદોય ની બધી છેલ્લી મીટિંગ હતી બધી આદોય ની ચર્ચા શી વળી બધી ખર્ચા વધી જાય એમ કીધું ખર્ચા વધી જાય કયા ખર્ચા વધ્યા એ તો મને ખબર છે ખર્ચા ઓછા કરવાનું કીધું દૂર કરવાની સાચી વાત છે તમે એક ડ્રાઈવર ને એવું કહો છો કે ગરીબ ને લૂંટતા દબાણો નહીં કરવાના તો શું ડ્રાઈવર અમે છે ડ્રાઈવર કરોડપતિ હતો કરોડપતિ દેશે ડ્રાઈવર કરોડપતિ નતો અને દબાણદારો બધા ગરીબ છે એમ કે છે કેમ તમને કોઈ અનિલી હપ્તો આવે છે દબાણદારો માંથી ના કોઈ દર મહિને કેટલો હપ્તો આવે છે નથી આવતો કોઈ નહીં તમને શું ખબર તમે પ્રમુખ દર મહિને તાલુકા પંચાયતના દબાણદારો પાસે કેટલો હપ્તો લો કશું નહીં તો પછી દબાણો દૂર કરવાનું તમે કેમ માની પાડી પ્રમુખ અધ્યક્ષ સ્થાનેથી પણ લઈ શકતા હતા બહુમતી ના મળે તો પછી અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ લઈ શકે બહુમતીની જરૂર જ નથી બહુમતી વાળો તો ચાલતો હોય છે 1.5 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો લો છો સાચી વાત છે ના ખોટી વાત છે તમે ગાડીના 60,000 નું ડીઝલ ઉધારી શકો છો તો ડ્રાઈવરનો પગાર તમને મોકો પડે ના તો તાલુકા પંચાયતમાં ગેરરીતિ જ કરવાની ચાલ છે એટલું બંધ રાખો જે છે એ પાસે વાત કયા કામ તમે કર્યા 2.5 વર્ષની અંદર કે જે લોકોના ઉપયોગી થાય એવા 2.5 વર્ષનું કયું કામ એક બતાવો કે જે ગામની અંદર લોકોને ઉપયોગી થયું કયું કામ એક કામ તમારું બતાવો એવું છે કોઈ કામ 2.5 વર્ષની અંદર 82 ગામડાઓની અંદર એક ગામની અંદર લોકોને ઉપયોગી થાય એવું કયું કામ તમારા હસ્તે રિબિન કપાયું એવું કોઈ કામ ખરું નથી